ધોરણ 8 ના ગુજરાતીના તાસમાં આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક પ્રાર્થના ગીત જે ધોરણ 8 ના પ્રથમ સત્રમાં આવે એવું એક પ્રાર્થના ગીતનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે જાણીએ એ કેટલામું છે. પ્રથમ સત્રના પાઠ્યપુસ્તકમાં નંબર 2 બીજા નંબરનો પાઠ એટલે કે તમારા પ્રાર્થનાની કૃતિ એ એક જ દે ચિંગારી એનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ પ્રથમ જાણીએ કે આ પ્રાર્થના ગીતના રચયિતા કોણ છે. આ પ્રાર્થના ગીતના રચયિતા છે હરિહર ભટ્ટ, જેમનો જન્મ 1895 રોજ થયો અને એમનું મૃત્યુ 1978 રોજ થયું. એમનું વતન છે એ અમદાવાદ છે. એમણે અધ્યાપક તરીકે પોતાનું કાર્ય કર્યું અને ઘણા સમય સુધી વેધશાળાનું સંચાલન કર્યું. એમણે ખગોળ અને ગણિતના અનેક પુસ્તકોની સાથે સાથે કાવ્ય સંગ્રહો પણ રચ્યા છે. એમણે અનેક કાવ્યો પણ રચ્યા છે અને એમનો એક કાવ્ય સંગ્રહ જેનું નામ છે હૃદયભંગ એ નામે એમણે કાવ્ય સંગ્રહ આપ્યો છે. અહીંયા સરસ મજાનું પ્રાર્થના ગીત એક જ દે ચિંગારી એ દ્વારા કવિ ઈશ્વરને પ્રાર્થના કરે. એવું કહેવામાં આવે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. જો આત્મા છે ને એને જીવાડી રાખવો હોય ને તો પ્રાર્થના એના માટે ખાસ જરૂરી છે. તો એમ પ્રાર્થના ગીત અહીંયા લેવામાં આવ્યું છે હરિહર ભટ્ટ. ખૂબ જ સરસ, સરળ અને ખૂબ જ હૃદય ભાવના વ્યક્ત કરતું આ પ્રાર્થના ગીત. ખૂબ મજા આવે, ખૂબ માણવા લાયક. અને ક્યાંક યુટ્યુબમાં કે એમ તમે સર્ચ પણ કરજો અને આ ખૂબ જ સારી રીતે ગાઈ પણ શકાય એવું છે અને ત્યાં તમને કદાચ એવું ગીત પણ મળે કે જેને ગાઈ શકાય. એક જ દે ચિંગારી આ કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા નથી માંગતા કે એવું કાંઈ નથી. આજ મહાનલ રૂપી પરમાત્મા પાસેથી ફક્ત જ્ઞાન રૂપી એક ચિંગારી માંગે છે કે હે મહાનલ એટલે કે આત્મા પરમાત્મા જે તમે અમારામાં બિરાજમાન છો ને એ તમને અમે જ્ઞાનનો એકાદો તણખો. અનલ એટલે અગ્નિ થાય કે તમે તો આટલા મોટા જ્ઞાની છો, આટલા બધા તમારી પાસે જ્ઞાન છે, પર્યાપ્ત જ્ઞાન છે, બસ ફક્ત તમે અમને એક એમાંથી એકાદો તણખો ખાલી આપી દેશો ને તો અમારું જીવન, અમારો બેડો પાર થઈ જાય છે. આવી અપેક્ષા સાથે અહીંયા પ્રાર્થના રજૂ કરવામાં આવી છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના છે. ચાલો માણીએ આ રચના કે એક જ દે ચિંગારી, વધારે નથી માંગતા, ફક્ત માત્ર એક જ દે ચિંગારી. કોને આ સંબોધન કોને લખ્યું? તો કે મહાનલ, અહીં પરમાત્મા સાક્ષાત ઈશ્વરને કીધું કે હે મહાનલ ફક્ત એક જ ચિંગારી અમને આપો કે જેના વડે અમે અમારું સમસ્ત જીવન એ જ્ઞાન વડે વિતાવી શકીએ. મહાનલ એક જ દે ચિંગારી. ચકમક, ચકમક નામના પથ્થર આવે, કદાચ તમને ખ્યાલ હશે. ચકમક લોઢું ઘસતા ઘસતા અને એની સાથે લોઢું ઘસો તો તણખો ઉત્પન્ન થાય. એમ અમે તો ખૂબ મહેનત કરી, અમારું જીવન છે ને ચકમક લોઢાની ધમમ ઘસ્યું, ખૂબ પ્રયત્નો કર્યા, અમારી આખે આખી ખર્ચી જિંદગી સારી, અમારી આખે આખી જિંદગી છે ને અમે ચકમક સાથે લોઢું ઘસવામાં વિતાવ્યું. ચકમક અને લોઢું આ બેનો સ્પર્શ થાય એટલે તણખો જળે. પહેલાના સમયમાં જ્યારે માચિસ બોક્સ નહોતા, જ્યારે બાકસ નહોતા, ત્યારે આનો ઉપયોગ થતો હતો અને એના દ્વારા એ તણખાઓ ઉત્પન્ન કરી અને અગ્નિ પ્રગટાવવામાં આવતી. એવી રીતે કે અમે આખે આખું જીવન હે ઈશ્વર અમે ચકમક સાથે લોઢું ઘસવામાં ને ઘસવામાં વિતાવ્યું છે, છતાંય અમને કાંઈ પ્રાપ્ત નથી થયું. જામગરીમાં તણખો ન પડ્યો, અમારા જીવનમાં એક તણખોય ન પડ્યો, ન ફળી મહેનત મારી, મારી જરાય મહેનત એ ફળી નહીં, અમારી મહેનત એ કોઈ પણ જગ્યાએ એ કામ ન આવી. હે મહાન, હે ઈશ્વર, એક જ માત્ર જ્ઞાનરૂપી એક જ ચિંગારી એ તમે અમારામાં પ્રગટાવો. ત્યારબાદ એવું કીધું કે હે ઈશ્વર, તમારા જ્ઞાનથી તો ચાંદો સળગ્યો ને સૂરજય સળગ્યો. ચાંદો છે એ, સૂરજ એ, તમારા જ્ઞાનને કારણે એ આટલા બધા પ્રજ્વલિત છે. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, આખી આખી આભ અટારી, એમાં તમે જુઓ તો વિવિધ તારાઓ, કેટકેટલાય ગ્રહો, નક્ષત્રો એ બધા જ ચમકે છે. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, આખી આખી આભ અટારી સળગી, ના સળગી એક સગડી મારી,
મારા જીવન રૂપી સગડી જે છે એ જરાય નથી સળગી, બસ એને સળગાવવા માટે જ્ઞાન રૂપી એક તણખાની આવશ્યકતા. હે ઈશ્વર, આ તમે મને પ્રદાન કરો. ના સળગી એક સગડી મારી, વાત વિપત્તિની ભારી, વિપત્તિની છે આ, દુઃખની વાત છે, બહુ અઢળક દુઃખની વાત છે. હે ઈશ્વર, કે મારા જીવનમાં જ્ઞાન રૂપી તારા હોવા છતાં જ્ઞાન રૂપી એક પણ ચિંગારી નહીં. હે મહાન, એક જ દે ચિંગારી. કે ઠંડી જીવનની જ્યારે જડતા આવી જાય ને ત્યારે એ અવસ્થાની વાત કરી, કે ઠંડીમાં મુજ કાયા થથરે. સામાન્ય ઠંડીમાં દરેક વ્યક્તિઓ ધ્રુજતા હોય, પણ અહીંયા જીવનની જડતાની વાત કરી છે કે એવી પરિસ્થિતિઓમાં અમારી કાયા છે ને, અમારું શરીર એ થથરવા માંડે છે, ધ્રુજવા માંડે છે. અમારી પાસે આવી જ્ઞાન નહીં, આવી માહિતી અમારી પાસે નહીં. ત્યારે હે ઈશ્વર, તને યાદ કરીને અમને સંકોચ થાય કે અમારા જીવનમાં એક ચિંગારી, એક જ્ઞાનરૂપી ચિંગારી નહીં. ખૂટી ધીરજ મારી, મારી હવે ધીરજ ખૂટી છે. હે ઈશ્વર, મારી હવે બસ ધીરજ હવે કાબુમાં નથી. હવે તો એક જ દે ચિંગારી. હે વિશ્વાનલ, વિશ્વ આખાયના અનિલ સ્વરૂપ, વિશ્વમાં કોઈની પાસે એટલું જ્ઞાન નથી. અહીંયા અગ્નિને જ્ઞાનની સાથે, પરમાત્માના જ્ઞાનની સાથે સરખાય કે હે વિશ્વના અનિલ, હે વિશ્વ આખાયના અગ્નિ સ્વરૂપ, તમારી પાસે તો કેટલું જ્ઞાન પર્યાપ્ત છે. હું અધિક ન માંગુ, તમારી પાસે કંઈ જાજુ નથી માંગતો. માંગુ એક જ ચિંગારી, ફક્ત ને ફક્ત જ્ઞાન રૂપી નાનામાં નાની એક ચિંગારી જો અમને પ્રાપ્ત થઈ જાય ને. હે મહાન, એક જ દે ચિંગારી, એક જ દે ચિંગારી. આવી વાત એ હરિહર ભાઈ ભટ્ટ એમની આ રચના, એ ખૂબ સરસ સુંદર અને ભવ્ય રચના છે. અને માણો યુટ્યુબમાં કે કોઈ જગ્યાએ આ ગીતને કાવ્યાત્મક રીતે ગાવામાં પણ આવ્યું છે, ત્યાંથી પણ એને ગોતો, એને માણો, એને સમજો.